કપરાડા તાલુકાના માંડવા ગામમાં જંગલ જમીન પર વર્ષોથી રહેતા આદિવાસી પરિવારનું મકાનની જગ્યા શૈક્ષણિક હેતુ માટે ડિમોલિશન કરવામાં અમલદાર અને પોલીસનો કાફલો આવી પહોંચતા ભારે હોબાળો મચ્યો હતો. જો કે ગ્રામજનો દ્વારા કરાયેલા વિરોધના પગલે વહીવટીતંત્ર દ્વારા આદિવાસી પરિવારને પોતાનું દબાણ દૂર કરવા માટે 10 દિવસની મુદત આપવામાં આવી હતી. કપરાડા તાલુકાના માંડવા ગામે શેર પડતર જમીન સર્વે નંબર 453/1/2/3માં વર્ષોથી રમેશભાઈ ચાનુભાઈ વાયાળ આ જમીન ખેડી પોતાનું ગુજરાન ચલાવતા આવી રહ્યા છે. જો કે આ જમીન ગ્રામ પંચાયતની સામાન્ય સભામાં ઠરાવ કરીને ગુજરાત વનવાસી કલ્યાણ પરિષદ સંચાલિત આશ્રમ શાળાના સંચાલકોને હોસ્ટેલ બનાવવા માટે આ શેર પડતર જમીન સરપંચ દ્વારા સભ્યો કે ગ્રામજનો વિશ્વાસમાં લીધા વિના જ આપી દીધી હોવાનો આક્ષેપ સ્થાનિક ગ્રામજનો કરી રહ્યા છે. આ જમીન ઉપર બનાવવામાં આવેલ વર્ષોથી રહેતા રમેશભાઈ ચાનુભાઈ વાયાળનું ઘર અને મકાનને દૂર કરવા માટે થોડા દિવસ પહેલા એક નોટિસ ઘર માલિકને આપવામાં આવી હતી. આ નોટિસ મુજબ કપરાડા મામલતદાર PI કપરાડા સાથે માંડવાની જમીનમાં આવી પહોંચતા મોટી સંખ્યામાં ગ્રામજનો દબાણ હટાવવા માટે આવેલ અધિકારીને અટકાવી વિરોધ કર્યો હતો અને જણાવ્યું હતું કે ગ્રામ પંચાયતમાં સરપંચ દ્વારા શેર પડતર જમીન સભ્યો અને ગ્રામજનોને અંધારામાં રાખીને ગુજરાત વનવાસી કલ્યાણ પરિષદને આશ્રમ શાળાને ઠરાવ કરીને આપી દેવામાં આવી હતી. જો કે આ ઠરાવને આધારે શેર પડતરમાં રહેતા આદિવાસી પરિવારનું ઘર મકાન ચોમાસા પૂર્વે દૂર કરવા આવેલ સરકારી તંત્ર આજે વિરોધ બાદ 10 દિવસની મોહલત આપીને રવાના થયું હતું. અને નોંધનીય છે કે ગ્રામ પંચાયતમાં વનવાસી કલ્યાણ પરિષદ આશ્રમ શાળા માટે આપેલ ઠરાવમાં દરેક સભ્યએ મંજૂરી આપી હતી, જેમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે કલેક્ટરમાંથી શેર પડતર જમીનની પરવાનગી વનવાસી કલ્યાણ પરિષદ સંચાલિત આશ્રમ શાળા નારવડ માટે માંગી છે, જે આપવા માટે તેઓને કોઈ વિરોધ ના હોવાનું ઠરાવમાં ઠેરવવામાં આવ્યું હતું. સ્થાનિકો દ્વારા દબાણ દૂર કરવા માટે આવેલ મામલતદાર અને ટીમને અટકાવ્યા હતા. આદિવાસી પરિવારના ઘરનું દબાણ જો દૂર કરે તો સામે ચોમાસે પરિવાર ઘર વિહોણું બને એમ છે. વળી તેમને રહેવા માટે કોઈ વૈકલ્પિક વ્યવસ્થા પણ કરાઈ ન હોય ત્યારે અહીં લોકોમાં જમીન આપવા માટે ભારે વિરોધ કરવામાં આવી રહ્યો છે. અમે સર્વે નંબર 453 વાળી જમીનમાં દબાણ કરેલું હોય તે દબાણ દૂર કરવા માટે આવેલા હતા. જે દબાણદારો છે એમણે એક અઠવાડિયાની મુદત માંગી હતી દબાણ દૂર કરવા માટે. હવે પછી અમને એક મુદત આપો, અમે દબાણ દૂર કરીશું અને યોગ્ય પુરાવા રજૂ કરીશું. એ પુરાવાઓ રજૂ કરીએ અઠવાડિયામાં અમે અહીંયા આપની સમક્ષ રજૂ કરીશું. ત્યાં સુધી અમને મુદત મળવા માગણી કરેલી છે, જે એન્વાય આજે અમને એક અઠવાડિયાની મુદત આપવામાં આવે છે. હવે પછી મુદત જે અઠવાડિયામાં આપવામાં આવે છે ત્યાં સુધીમાં આધાર પુરાવા ના રજૂ કરશે તો અમે દબાણને દૂર કરવાની કાર્યવાહી હાથ ધરીશું. સાહેબ, સમગ્ર જમીનમાં શું વિવાદ છે આખો? એમાં જે આ જમીન છે એ કલેક્ટરનો એક લેટર છે કે ભાઈ આ જમીન ઉપર જે દબાણ દૂર કરવામાં આવેલું, અગાઉ અહીંયા સંસ્થાએ માગણી કરેલી હતી એ સંદર્ભે અહીંયા એક ઘર છે, એ ઘર ઘર દબાણ માપણી માટે આવ્યા હતા. ત્યારે માપણી દરમિયાન એ ઘર હતું જેથી આ ઘર દબાણ દૂર કરવા માટે અમને મળી હતી. એટલે મેં એક્સેટ હેઠળ કાર્યવાહી કરીને એમણે કેસ ચલાવી દબાણ દૂર કરવા માટે ઓર્ડર કરેલો હતો, જે સંદર્ભે આજે અમે દબાણ દૂર કરવામાં આવેલો. કનકભાઈ ડીગામે, કનકભાઈ, આ જમીન જે છે એમાં શું વિવાદ છે? કેટલા સમયથી અહીં પેલા ભાઈ રહે છે અને એમને ગ્રામ પંચાયત દ્વારા કઈ રીતે એમને જમીન આપવામાં આવી હતી અને અત્યારે જે મામલતદાર સાહેબ આવ્યા હતા એમનું શું કહેવું હતું? હમણાં જે મામલતદાર સાહેબ આવ્યા હતા એને કલેક્ટર ઓફિસથી એનું દબાણ હતું કે વનવાસી સ્કૂલ જે ચાલતી હતી નારવડ, એ સ્કૂલના પ્રિન્સિપાલ મહેશભાઈ એ 22/2014માં સામાન્ય સભામાં ઠરાવ લઈને એના આધારે કલેક્ટરને આપીને ઠરાવ આપીને અહીંયા દબાણ કરાવતા છે એ ઠરાવના આધારે. અને આ લોકો 1975થી આ જમીન ખેડતા હતા. આ લોકો પાસે બીજી જગ્યા નથી એટલે આ લોકો હવે વરસાદના ટાઈમે ડિમોલેશન કરવા આવ્યા. હવે એ લોકોનું ઘર વિહોણા થઈ જાય તો એ લોકો રહેશે કાં?